વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો યુનિટ ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ આ પાઠમાં ક્વેશ્ચન ટેગ આપવામાં આવ્યા છે તો આપણે સૌપ્રથમ ક્વેશ્ચન ટેક્સ એટલે શું અને તેનો ઉપયોગ ક્યારે થાય તેમના વિશે આપણે માહિતી લઈશું તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન ટેગ વિશેની માહિતી લઈશું ક્વેશ્ચન ટેગ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ટેગને ટૂંકમાં અનુપ્રશ્નો કહેવામાં આવે છે તો તેમના વિશે આપણે સમજૂતી લઈશું કોઈપણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેક્સ કહે છે ક્વેશ્ચન ટેક્સ ઘણા પ્રકારો છે ક્વેશ્ચન ટેક્સના ઘણા બધા પ્રકારો આપણને આપવામાં આવ્યા છે તો આપણે બે પ્રકારો વિશે અભ્યાસમાં અભ્યાસ કરીશું પેલું નેગેટિવ ક્વેશ્ચન ટેક્સ જો વાક્યનો ક્રિયાપદ પોઝિટિવ હોય એટલે કે હકાર હોય તો ટેક્સ નેગેટિવ એટલે કે નકારમાં આવશે તો કઈ રીતે તો આપણને અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે તો ઉદાહરણનો અભ્યાસ કરીશું ઉદાહરણ હી અ અર વિદ્યાર્થી મિત્રો તમે અહી જોઈ શકો છો કે અહીં ક્રિયાપદ તરીકે આપણને ઈઝ આપવામાં આવ્યું છે તો હી ઇઝ અ ડોક્ટર તો વાક્યનો પ્રકાર હકાર છે માટે આપણે જવાબમાં નકાર લખીશું તો નકાર કઈ રીતે બનાવીશું તો અહીં તમે જોઈ શકો છો કે ઇઝ પ્લસ નોટ ઇઝ પ્લસ નોટ એટલે તેમ તેમનો ટુકુરું ઇઝન્ટ અને કરતા તરીકે હી એટલે જવાબમાં આપણે લખીશું ઇઝન્ટ વિદ્યાર્થી મિત્રો જો વાક્ય હકાર હોય તો આપણે જવાબમાં નકાર લખીશું ત્યારબાદ બીજું એક્ઝામ્પલ યુ હેવ વોન તો અહીં તમે જોઈ શકો છો ક્રિયાપદ તરીકે આપણે હેવ આપણને આપવામાં આવ્યો છે વાક્યનો પ્રકાર હકાર છે માટે આપણે નકાર માં જવાબ લખીશું અને નકાર બનાવવા માટે હેવ સાથે આપણે નોટ લખીશું એટલે કે હેવ પ્લસ નોટ અને તેમનો તેમનું રૂપ હેવન્ટ તો જવાબમાં લખીશું હેવન્ટ અને કર્તા તરીકે યુ એટલે હેવન્ટ યુ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે લખવાનું રહેશે ત્યારબાદ બીજો પ્રકાર પોઝિટિવ ક્વેશ્ચન ટેક્સ એટલે કે જો વાક્યનો ક્રિયાપદ નેગેટિવ એટલે કે નકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેક પોઝિટિવ એટલે હકારમાં આવશે તો તો કઈ રીતે પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે એક્ઝામ્પલ તરીકે યુ હેવન્ટ ગોટ અહી તમે જોઈ શકો છો કે જે ક્રિયાપદ આપવામાં છે પાછળ એન અને ટી લગાવવામાં આવ્યો છે એટલે કે હેવ નોટનું ટૂંકુ રૂપ આપણને આપવામાં આવ્યું છે અને આ વાક્યનો પ્રકાર નકાર છે માટે જવાબમાં આપણે હકાર લખીશું તો હેવોન્ટમાંથી એન ટી નીકળી જશે અને એનું મૂળ આવશે હેવ અને કર્તા તરીકે યુ તો જવાબમાં લખીશું હેવ યુ અને છેલ્લે આવશે ત્યારબાદ એક્ઝામ્પલ આઈ એમ નોટ નોટ અ સ્ટુડન્ટ તો છે આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે આ વાક્યનો પ્રકાર નકાર છે માટે જવાબમાં આપણે હકાર લખીશું એમ તો એમનું એમ આવશે અને કર્તા તરીકે આઈ અને છેલ્લે આવશે પ્રશ્નાથ ચિહ્ન તો એમ આઈ પ્રશ્ના યોગ્ય રૂપનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો ડઝ એટલે સાદો વર્તમાન દર્શાવે છે અને ડીડ એટલે ભૂતકાળ દર્શાવે છે તો આપણે ઉદાહરણની સમજૂતી મેળવીશું પેલું ઉદાહરણ મિસ્ટર વ્યાસ ટીચિસ મેથ્સ અહીં તમે જોઈ શકો છો ક્રિયાપદ સાથે ઈએસ પ્રત્યય લગાવવામાં આવ્યો છે અને ઈ પ્રત્યય સાદો વર્તમાન કાળ દર્શાવે છે તો અહીં તમે કરતા તરીકે જોઈ શકો છો મિસ્ટર વ્યાસ તો હી સી ઈટ સાથે ડઝ લાગે અને આઈ વી યુ ધે તેમની સાથે ડૂ લાગશે તો અહીં મિસ્ટર વ્યાસ એ ત્રીજો પુરુષ એક વચન છે માટે તેમનો સમાવેશ હીમાં થાય છે ને હી સાથે ડઝ લાગે પરંતુ અહીં વાક્યનો પ્રકાર હકાર છે માટે આપણે ડઝની સાથે નોટ લખવું પડે અને ડઝ વત્તા નોટ એટલે તેમનું ટૂંકરૂપ થશે ડઝન્ટ અને કર્તા તરીકે મિસ્ટર વ્યાસ એટલે અહીં આપણે લખી શકીએ હી તો જવાબમાં લખીશું ડઝન્ટ હી અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યારબાદ બીજું ઉદાહરણ સી ટોલ્ડ ધ ટ્રુથ ટોલ્ડ વિદ્યાર્થી મિત્રો અહીં ટોલ્ડ આપણને આપવામાં આવ્યું છે જે ભૂતકાળનું અનિયમિત ક્રિયાપદ છે માટે ભૂતકાળમાં

યુનિટ ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એમાં એક્ટિવિટી વન ટેક્સ્ટબુકમાં પાના નંબર તેર એક્ટિવિટી વન ખૂબ જ સરસ મજાનું કાવ્ય આપણને આપવામાં આવ્યું છે એ કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે થોડીક સ્પેલિંગની ચર્ચા કરી લઈશું બ્લુ બી એલ યુ ઇ બ્લુ એટલે ભૂરું સ્કાય એસ કે વાય સ્કાય આકાશ વોટર ડબલ્યુ એ ટીઆર વોટર એટલે પાણી સી એસ ઇ એ સી એટલે સમુદ્ર ગ્રીન જી આર ડબલ ઇ એન ગ્રીન એટલે લીલું ગ્રાસ જી આર એ ડબલ એસ ગ્રાસ એટલે ઘાસ લીવ્સ એલ ઇ એ વી એસ ફરી વાર બોલીશું એલ ઇ એ વી ઈ એસ લીફ નું બહુવચન લીવ્સ એટલે પાંદડા યલો વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળું ફ્લાવર એફ એલ ઓ ડબલ્યુ ઇ આર ફ્લાવર એટલે ફૂલ સનફ્લાવર એસ યુ એન એફ એલ ઓ ડબલ્યુ ઇ આર સનફ્લાવર એટલે સૂરજમુખી રો આર ઓડબલ્યુ રો એટલે હાર તો વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અંગ્રેજીની નોટબુકમાં લખીને તૈયાર કરવાના રહેશે ત્યારબાદ આગળ જોઈશું ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી વન એમની સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થનો આપણે અભ્યાસ કર્યો હવે આપણે એમનો એ વિભાગ વિશે માહિતી લઈશું સિંગ ધીઝ રાઈમ આ કવિતા ગાઓ અન્ડરલાઈન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર્સ ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ કલર્સ એટલે કે રંગો વસ્તુઓ અને રંગો પર લીટી દોરો અન્ડરલાઈન એટલે કે લીટી દોરવી રાઈટ ધેમ ઇન ધ ટેબલ અને કોષ્ટકમાં લખો તો સરસ મજાનું કાવ્ય આપણને આપવામાં આવ્યું છે તો એમની આપણે સમજૂતી લઈશું અને અન્ડરલાઈન એટલે કે આપણે શબ્દ નીચે પણ લીટી દોરતા જઈશું ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ એટલે કે વસ્તુઓ અને રંગો પર પેલી લીટી બ્લૂ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ બ્લુ અહીં રંગનું નામ આપણને આપવામાં આવ્યું છે બ્લૂ અને સ્કાય આગળ જોઈશું બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ ભૂરું ભૂરું આકાશ છે ભૂરું ધ વોટર ઇન ધ સી ઇન ધ સી ઇઝ ટુ ટુ એટલે પણ વોટર એટલે પાણી વોટર નીચે આપણે અંડરલાઈન કરીશું અને સી નીચે અંડરલાઈન કરીશું સમુદ્રમાં પાણી પણ છે ભૂરું આઈ લાઈક બ્લૂ આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ મને ભૂરો રંગ ગમે છે તમને નથી ગમતો એવું આપણને કહેવામાં આવ્યું છે સર ફરીવાર આપણે એકવાર માહિતી લઈશું વિદ્યાર્થી મિત્રો બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ તો બ્લુ અને સ્કાય નીચે આપણે અંડરલાઈન કરવામાં આવી છે ભૂરું ભૂરું આકાશ છે ભૂરું ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ ટી ડબલ ઓ ટુ એટલે પણ સી એટલે સમુદ્ર વોટર એટલે પાણી તો અહીં બીજી લીટીમાં વોટર અને સી એ બંને વચ્ચે આપણે અંડરલાઇન કરવામાં આવી છે તો તેમનું ગુજરાતી થશે સમુદ્રમાં પાણી પણ છે ભૂરો અને ત્રીજી લીટી આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ મને ભૂરો રંગ ગમે છે તમને નથી ગમતો એવું આપણને કહેવામાં આવ્યું છે ત્યારબાદ બીજી કડી એટલે કે બીજી સ્ટેપ આપણે જોઈશું ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન તો ગ્રીન નીચે કરીશું અને ગ્રાસ એટલે ઘાસ અને ગ્રીન એટલે લીલો રંગ લીલો લીલું ઘાસ છે લીલું લીવસ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન તો લીવ્સ નીચંડ લાઈન કરીશું અને ટ્રીઝ નીચે અંડરલાઈન કરીશું લીવ્સ એટલે પાંદડાઓ ટ્રીઝ એટલે વૃક્ષો ઝાડના પાંદડા પણ છે લીલા આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ મને લીલો રંગ ગમે છે તમને નથી ગમતો એવું આપણને કહેવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજી કડીનો અભ્યાસ કરીશું રેડ રેડ ધ સન ઇઝ રેડ તો રેડ નીચે ચંડલાઇન કરીશું અને સનની ચંડલાઇન કરીશું રેડ એટલે લાલ અને સન એટલે સૂર્ય લાલ લાલ સૂર્ય છે લાલ વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ તો અહીં આપણે બેડ નીચે લીટીશું સવારે છેલ્લે પ્રશ્ન આપવામાં આવ્યો છે એટલે કે મને લાલ રંગ ગમે છે તમને નથી ગમતો એવું આપણને કહેવામાં આવ્યું છે ત્યારબાદ આગળ જોઈશું છેલ્લી કડી છેલ્લી કડીનો અભ્યાસ કરીશું યલો યલ્લો ફ્લાવર્સ આર યલ્લો યલ્લો એટલે કે પીળો રંગ એટલે કે યલો નીચે અંડરલાઇન કરીશું અને ફ્લાવર્સ નીચે અંડરલાઈન કરીશું ફ્લાવર્સ એટલે કે ફૂલો પીળા પીળા ફૂલો છે પીળા સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો તો સનફ્લાવર નીચે અંડરલાઇન કરીશું સનફ્લાવર્સ એટલે કે સૂરજમુખી એક હારમાં ઊભેલા સૂરજમુખીના ફૂલો આઈ લાઇક યલ્લો ડોન્ટ યુ મને પીળો રંગ ગમે છે તમને નથી ગમતો એવું આપણને પૂછવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે કડીમાં છેલ્લે ડોન્ટ યુ ડોન્ટ યુ ડોન્ટ યુ આપણને આપવામાં આવ્યો છે જે આપણને ક્વેશ્ચન ટેકની ઓળખાણ કરાવે છે જો તેમની માહિતી આપણે શરૂઆતમાં જોઈ હતી ત્યારબાદ આગળ જોઈશું આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ખાનામાં ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓ આપણને આપવામાં આવી છે અને બીજા ખાનામાં કલર્સ એટલે કે રંગો આપવામાં આવ્યા છે તો આપણે જોઈશું ઓબ્જેક્ટ્સમાં સ્કાય વોટર અને સી તેમની સાથે આવશે બ્લુ ગ્રાસ લીવ્સ અને ટ્રી તેમની સાથે આવશે ગ્રીન સન બેડ ફ્લાવર એમની સાથે આવશે રેડ અને સનફ્લાવરની સાથે આવશે યેલો રંગ તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનો રહેશે ફરીવાર ચર્ચા કરીશું સ્કાય વોટર સી એ બ્લુ રંગનું આવશે ગ્રાસ લીવ ટ્રીસ એ ગ્રીન રંગનું આવશે સન બેડ ફ્લાવર રેડ રંગનું આવશે અને સનફ્લાવર એ યલો એટલે કે પીળા રંગનું આવશે ત્યારબાદ આગળ જોઈશું વિભાગ બી મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ્સ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ ગિવન ઇન ધ રાઇમ વસ્તુઓને બદલીને સરખો કાવ્ય બનાવો અને રંગોના નામ આપવામાં આવ્યા છે યુઝ ધ ક્લૂઝ ગીવન ઇન ધ ટેબલ કોષ્ટકમાં આપેલ કઢીનો ઉપયોગ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કોષ્ટકમાં આપવામાં આવ્યા છે ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ અને કલર્સ એટલે રંગો તો વસ્તુ આપણને આપવામાં આવ્યા છે રોઝ લીપ્સ ઓફ બેબી રંગનું નામ આપવામાં આવ્યું છે પિંક એટલે કે ગુલાબી બીજું મિલ્ક વિંગ્સ ઓફ અ સ્વોન અને રંગનું નામ આપણને આપવામાં આવ્યું છે વ્હાઈટ નંબર ત્રણ અ કુકુ સ્કાય એટ નાઈટ અને રંગનું નામ આપણને આપવામાં આવ્યું છે બ્લેક તો આપણે માહિતી લઈશું કાવ્ય આપણે બનાવીશું જે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે પિંક પિંક અ રોઝ ઇઝ પિંક ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ આઈ લાઇક પિંક ડોન્ટ યુ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શબ્દોનો એટલે કે વસ્તુનો ઉપયોગ કરીને અને રંગોનો ઉપયોગ કરીને કાવ્ય તમારે જાતે બનાવવાનો રહેશે અને આ કાવ્ય તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખવાનો રહેશે બીજું વ્હાઈટ વ્હાઈટ મિલ્ક ઇઝ વ્હાઈટ સફેદ સફેદ દૂધ છે સફેદ ધ વિંગ્સ ઓફ સ્વાન આર વ્હાઈટ ટુ હંસની પાખને પણ સફેદ રંગ આપણને દર્શાવવામાં આવ્યો છે આઈ લાઇક વ્હાઈટ મને સફેદ રંગ ગમે છે ડોન્ટ યુ તમને નથી ગમતો તો જે રીતે આપણે અગાઉ કાવ્યની સમજૂતી મેળવી એ જ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાં સમજીને આ કાવ્ય લખવાનું રહેશે ત્યારબાદ છેલ્લું બ્લેક બ્લેક ધ કુકુ ઇઝ બ્લેક ધ સ્કાય એટ નાઇટ ઇઝ ટુ આઈ લાઈક બ્લેક મને કાળો રંગ ગમે છે ડોન્ટ યુ તમને નથી ગમતો તો આ પ્રકારે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે એક્ટિવિટી એ વિભાગ આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ માર્કેટ એટલે કે બજાર આશા અને નિશા બજારમાં છે દે આર એટ ધ ગાર્મેન્ટ શોપ ગાર્મેન્ટ શોપ એટલે કપડાની દુકાન તેઓ કપડાની દુકાન પર છે રીડ ધ ફોલોવિંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ આશા અને નિશા બંને વચ્ચેનો સંવાદનું વાંચન કરો અને જે ભાગ નીચે અંડરલાઇન એટલે કે લીટી આપવામાં આવી છે તેમનો અભ્યાસ કરો શોપકીપર સીઝ દુકાનદાર ગુડ આફ્ટરનૂન કેન આઈ હેલ્પ યુ દુકાનદાર કહે છે ગુડ આફ્ટરનૂન શું હું તમને શું મદદ કરી શકું આશા શીઝ યસ વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ ડોન્ટ યુ હા અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી પોશાક રાખો છો નહીં વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે યુ કીપ નીચે અન્ડરલાઇન આપણને આપવામાં આવી છે અને વાક્યનો પ્રકાર હકાર છે તો હકાર હોવાને કારણે જવાબમાં નકાર આવશે તો અહીં તમે જોઈ શકો છો કે યુ આપણને આપવામાં આવ્યું છે એટલે કે બહુવચન દર્શાવે છે તો આય વી યુ ન ધે તેમની સાથે ડૂ લાગશે અને સાથે નોટ આપણે લખીશું કારણ કે વાક્યનો પ્રકાર હકાર છે એટલે આપણે જવાબમાં લખીશું નકાર તો ડુ પ્લસ નોટ એટલે તેમનું ટૂંકું રૂપ થશે ડોન્ટ અને અહીં યુ છે તો અહીં આપણે લખીશું યુ તો જવાબમાં આવશે ડોન્ટ યુ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન શોપકીપર સિષ દુકાનદાર કહે છે યસ વી ડુ કે હા અમે રાખીએ છીએ આશા શિષ પ્લીઝ શો અ સમ પંજાબી ડ્રેસ ઇઝ ઇન સોફ્ટ કલર્સ તો કહે છે આછા રંગોમાં પંજાબી પોશાક અમને દેખાડશો પ્લીઝ એટલે કે મહેરબાની કરીને નિશા સેઝ નિશા કહે છે હે વી પ્લેન ટુ પિક અપ અ સાડી ડીડન્ટ વી બહુ સરસ મજાનો જવાબ આપે છે નિશા નિશા કહે છે કે હા આપણે સાડી ખરીદવાની યોજના કરી હતી નહીં તો અહીં તમે જોઈ શકો છો કે વી પ્લેન્ડ એની નીચે અંડરલાઈન આપવામાં આવી છે તો પ્લેન્ડ ની અંદર પાછળ ઈડી પ્રત્યય લગાવવામાં આવ્યો છે તો ઈડી પ્રત્યે જે ભૂતકાળ દર્શાવે છે માટે ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ કરીશું અને વાક્યનો પ્રકાર હકાર હોવાના કારણે ડીડ સાથે નોટ લખીશું તો નોટ નોટનું ટૂંકું રૂપ થશે ડીડન્ટ અને અહીં કર્તા તરીકે વી શબ્દ આપણને આપવામાં આવ્યો છે એટલે આપણે અહીં લખીશું વી અને છેલ્લે આવશે પ્રશ્ન ચિહ્નો તો જવાબમાં આવશે ડીડન્ટ વી આશાશીષ યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ કે હા આપણે યોજના કરી હતી પણ થોડાક પોશાક પણ અજમાવી જોઈએ નિશા સેઝ આગળ જઈશું નિશા કહે છે લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લેન વોઝ ઇટ ખૂબ જ સરસ મજાના નિશા જવાબ આપે છે કે જો મારી પાસે પૂરતા પૈસા નથી અને તે આપણે યોજના નતી તો અહીં તમે જોઈ શકો છો કે વોઝ નોટ અવર પ્લેન તો અહી વોઝ નોટ એટલે કે નકાર વાક્ય આપણને આપવામાં આવ્યું છે તો નકાર વાક્ય આપણને આપવામાં આવ્યું છે એટલે જવાબમાં આવશે હકાર તો નોટ નીકળી જશે અને જવાબમાં લખીશું વોઝ અને ઈટ તો જવાબમાં આવશે વોઝ ઇટ આશા સૈષ આશા કહે છે નો ઈટ વોઝ નોટ કે ના તે નતી દુકાનદાર કહે છે 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 ઇઝ ઇઝ ધેર ધેર એની પ્રોબ્લેમ કોઈ સમસ્યા આશા યસ એક્ચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની કે હા ખરેખર તો અમારી પાસે થોડા ઓછા પૈસા છે શોપકીપર સેસ દુકાનદાર કહે છે ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ તો તે સમસ્યા નહીં થાય લુક એટ ધ બોર્ડ કે બોર્ડ જુઓ

છીએ નિશાશીસ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક વેરી બ્યુટિફુલ ઓન મી નિશા કહે છે આશા જો આ ભૂરો પોશાક મારા પર ખૂબ જ સુંદર દેખાય છે બ્યુટિફુલ એટલે કે સુંદર આશાશીષ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ સાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ અહી તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ ઇટ ઇઝની ચંદ્રાઈને આપણને આપવામાં આવ્યો છે અને વાક્યનો પ્રકાર હકાર છે માટે આપણે ઇટનું ઇઝનું થશે ઇઝન્ટ અને અહીં ઈટ એટલે છેલ્લે આવશે પ્રશ્ન ચિહ્ન તો એનો જવાબમાં લખીશું ઇઝન્ટ ઇટ વિદ્યાર્થી મિત્રો જો વાક્ય હકાર હોય તો તેને આપણે નકાર બનાવવાનો રહેશે અને નકાર હોય તો તેમનો જવાબમાં આવશે હકાર તો આશા કહે છે બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ સાઇનિંગ મટિરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ પણ તેના પર વધારે પડતી શાઇનિંગ એટલે કે ચમકતી મટીરિયલ્સ એટલે કે વસ્તુઓ પણ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુઓ છે નહીં નિશા સીઝ નિશા કહે છે યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી ડઝન્ટ ઇટ કે હા છે પણ મને તે શોભે છે નહીં તો અહીં તમે જોઈ શકો છો કે ઇટ શૂટ્સ પાછળ એસ પ્રત્યે લગાવવામાં આવ્યો છે અને એસ કે યસ સાદા વર્તમાન ડઝ હી સી સાથે ડઝ લાગે અને બાકીના સાથે ડુ તો વિદ્યાર્થી મિત્રો અહીં સાદા વર્તમાન કાર્ડની વાત કરવામાં આવી છે તો ડઝ વાક્યનો પ્રકાર હકાર છે માટે નકાર બનાવતી વખતે ડઝની સાથે નોટ લખીશું એટલે ડઝ નોટ અને તેમનું રૂપ થશે ડઝન્ટ અને ઈટ

એક્ટિવિટી ટુ ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે વંદે માતરમ જય હિન્દ જય ભારત